छोटा उदयपुर जिलाना कवांठ तालुकाना भेखड़िया खाते चेकडेममां डूबी जनार बाळकोने लाश न उपड़वानो आदिवासी समाजनो निर्णय कर्यो छे अने संस्थाना बेजवाबदार संचालकों सामे पोलीस फरियाद दाखल थाय तेवी मांग उठवा पामी छे। वात एवी छे के छोटाउदेपुर जिल्लाना कवांठ तालुकाना भेखड़िया खाते चालती दुर्गम आदिवासी छात्रालयमां रहीने अभ्यास करता 20 जेटला बाळकोने शाळाना संस्थाना संचालकों घास कापवा माटे चेकडम ऊपर लई जता बाळकोने परत लई जवामां संस्था संचालकोए बाळकोनी गणतरी न करी, जेमां एक पोपट कमलेशभाई નગરપાલિકાની ટીમે બંને બાળકોની લાશ શોધી હતી, જ્યારે બે બાળકો ડૂબ્યા હતા તે પરિવારની દીકરી પણ આ છાત્રાલયમાં રહે છે। તે દીકરીએ આક્ષેપ કર્યો હતો કે કાયમ માટે ઘાસ કાપવા માટે લઈ જવામાં આવે છે અને મજૂરી કામ કરાવવામાં આવે છે, જ્યારે આદિવાસી બાળકોનું શોષણ થાય છે। ત્યારે ભાજપ પૂર્વ તાલુકા પ્રમુખને આક્ષેપ કર્યો છે કે સંસ્થાના સંચાલકો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવીએ। આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સંસ્થાના સંચાલકો ફરાર થયા છે। આ ભેખડિયા ગામે ભણે છે, એક અમારા આમ છોટા ગામનો છે, એક કુસુમ ભાંડીનો છોકરો છે। એ છોકરાને ગઈકાલે અહીંયા ખાસ ચારો કાપવા માટે ખાસ કાપવા માટે સ્કૂલના શિક્ષકો અને કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છોકરા છોકરીને બધાને હાથે લઈને આવેલા, એમાંથી ઘાસ કાપીને થોડા છોકરા જતા રહેલા અને ત્રણ છોકરા રહી ગયેલા, એ છારો કાપવા આવેલા, એ રહી ગયેલા, એ પછી બે ત્રણ જણા ભેગા થઈને આ નદીને નાવા આવેલા અને ત્યાંથી આ ડૂબી ગયેલા છે। પણ જે તે સંસ્થાના ટ્રસ્ટી હોય કે જે સંસ્થાના શિક્ષક હોય એમની બેદરકારીના હિસાબે આ છોકરાનું મરણ થયેલું છે અને એમના પાપે આ છોકરાનો ભોગ લેવાયેલો છે। એટલે જે તે અહીંયા લઈને આવ્યા, જે જવાબદાર વ્યક્તિ લઈને આવ્યા એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આ જે મરણ થઈ ગયેલ છે છોકરા એના મા બાપ સૌરાષ્ટ્રમાં મજૂરી કરે છે, આ છોકરા જતા રહ્યા છે, એની પાછળ જે અહીં લઈને આવ્યા એમની બેદરકારીના હિસાબે આ મરણ થયેલો છે, તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે એમના મા બાપને ન્યાય મળવો જોઈએ સાહેબ।